સર, અહીં શા માટે આવ્યા છો? સરે તમને આ લેટર આપવાનું કહ્યું હતું મેડમ. લેટર? પણ લેટર કેમ? કારણ તો મને પણ નથી ખબર મેડમ, પણ જો એમને કંઈ થઈ જાય તો આ લેટર તમને પહોંચાડી દઉં એવું સરે મને કહ્યું હતું મેડમ. નરેશજી, તમે અહીં કેવી રીતે? મમ્મી, આ શું છે? મારા વાલા ગીતા અને વિજય, તમે આ લેટર વાંચી રહ્યા છો, મતલબ મને કંઈક થયું હશે, અથવા હું મરી ગયો હોઈશ. મને કંઈ થઈ જાય તો તમે બંને લગ્ન નહીં કરો, પણ કોઈ કારણસર તમારા લગ્ન અટકવા ન જોઈએ. તમારે લગ્ન કરવા જ પડશે. હું અનેક તકલીફોથી ઘેરાઈ ગયો છું. એના વિશે હું તમને કંઈ કહેવાનો નથી, એ જ મારો ઉદ્દેશ્ય છે. તમારા લગ્ન થઈ જવા જોઈએ એટલે તમને જાતે જ સમજાઈ જશે. ઘણા રહસ્યો અકબંધ છે. તમારો સૂર્યપ્રકાશ, ગીતા અને વિજય ના લગ્ન કોઈ પણ કારણસર અટકવા જોઈએ નહીં, આજે જ લગ્ન થઈ જવા જોઈએ એવું લખ્યું છે ને. પણ આવી પરિસ્થિતિમાં એ બંને ના લગ્ન થશે ખરા? ના, આજ પ્રકારનો સેમ લેટર પેલી ગીતાના ઘરે પહોંચી ગયો હશે. ભઈલા, પહોંચી જાય તો શું, વિજય પેલી ગીતા સાથે લગ્ન કરી લેશે. બિયાના બિયાના, આમાં ટેન્શન લેવા જેવું કોઈ નહીં, આ બધું બહુ સિમ્પલ મેટર છે. જો તું એક કામ કર, વિજય પાસે જઈને ખાલી એટલું કહી દે, બેટા તારા બાપાને તમારા બંનેના લગ્ન કરવાની જેટલી ઈચ્છા હતી, પણ મારા બેટા આવી પરિસ્થિતિમાં લગ્ન ચમ ન કરે. તું થોડા આસુડા પાડ, મેટર ક્લોઝ, ચેપ્ટર ફિનિશ. ખાલી એટલું કહી દેવાથી નહીં ચાલે ભઈલા, આ તો બહુ જ નાજુક સ્થિતિ છે. તો શું કહે છે, મને કંઈ જ નથી સમજાતું. જો હવે હું ચૂપ રહીશ અને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થશે તો મારા દીકરાની નજરમાં હું ખરાબ થઈ જઈશ. ગીતાને પણ મારા પર શંકા થશે. મારે કોઈની નજરમાં ખરાબ બનવું નથી. મારા ઉપર કોઈને શંકા ન થવી જોઈએ, એટલે મારી પાસે હવે એક જ રસ્તો છે. રસ્તો ચો સબેના? ગીતા અને વિજયના લગ્ન. એટલે પપ્પાજી પર હુમલો થવાનો છે એ વાત એમને ખબર હતી? એ વાત તો સ્પષ્ટ છે ગીતા, એટલે જ એમણે આ લેટર પહેલેથી જ લખી રાખ્યો હતો. હોસ્પિટલમાં પણ એમણે એ જ કહ્યું હતું. હોસ્પિટલમાં વૈવાઈજીએ ગીતાને આ જ વાત કહી હતી ને? સાચું બોલો જમાઈરાજ. હા સાસુમાં. અરે ગીતા, તો પછી તે અમને કેમ ના કીધું? આપણે લગ્ન કરો એવું કહીને એમની પાછળ પડી જઈએ ને, એટલે. મમ્મી, જોઈ રહ્યા છો વૈવાઈજી કેટલું વિચારે છે તમારા માટે, એ કેટલી તકલીફમાં છે, તોય તમારા લગ્ન વિશે વિચારી રહ્યા છે, એ જ વાત કહી રહ્યા છે. એનો મતલબ એમનો ઉદ્દેશ્ય ખાલી તમારા લગ્ન કરાવવાનો છે. હવે તો તમારે એમની વાત માનવી જ પડશે. મમ્મી, આ તું શું બોલે છે મમ્મી? હા બેટા, વૈવાઈજીની ઈચ્છા પૂરી કરવી જ જોઈએ. ના સાસુમાં, પપ્પા આવી પરિસ્થિતિમાં હોય અને અમે લગ્ન કેવી રીતે કરી શકીએ? એક તરફ પરિવાર દુખી હોય
અને એ બધું ભૂલીને અમે મંડપમાં ફેરા ફરીએ? હું તમારી પીડા સમજી શકું છું જમાઈરાજ. શ્રુતિ, તને લાગતું હશે કે હું પાગલ થઈ ગઈ છું, પણ તારી માનું આ પાગલપણ જ તમને બંનેને બચાવશે. તને પણ કહી રહી છું શ્રુતિ બેટા, એમને મારા પર શંકા ન થાય એટલે મારે આ કામ કરવું જ પડશે. તું પણ એકવાર શાંતિથી વિચારીજો. મમ્મી, વોટએવર, સી, તું આટલા દિવસ ગીતા ઘરમાં ન આવે એવા પ્રયત્ન કરતી હતી, અને હવે તું એને વહુ બનાવવા તૈયાર થઈ ગઈ. જો બેટા, હું ફરીથી કહું છું, સાંભળ, એમને મારા પર શંકા ન થાય એટલે મારે એમના કરતા બે ડગલા આગળ રહેવું પડશે. જીવનમાં કંઈક બદલાવ લાવીને, કંઈક ત્યાગ કરીને જ આપણે કંઈક મેળવી શકીશું શ્રુતિ. પણ હું ક્યારે પેલી ગીતાને ભાભી નહીં માનું મમ્મી. બેરા, જો પેલી ગીતા આ ઘરની વહુ બનીને આવશે એવું વિચારીને જ મારું લોહી ઉકળી ઉઠ્યું છે બેના. જો એ વિજય સાથે લગ્ન કરીને ઘરમાં આવી જઈને તો એમાં એની જીત થઈ જશે ને આપણી હાર થશે બેના. એ આવશે તો આપણા પર સંકટના પહાડ તૂટશે. અત્યારે તો ગીતા અને વિજયના લગ્ન થશે તો જ આ ભાનુમતીનું અસ્તિત્વ ટકી રહેશે. બસ આજ એક રસ્તો છે. તને હું થઈ ગયું છે મારી બેના, તું ગભરાઈ નહીં, થોડી શાંતિથી બેન વિચાર કર, એકવાર વિચાર ને, પ્લીઝ પ્લીઝ મારી વાત માન. જો એ બંનેના લગ્ન થઈ ગયા ને તો બેના આપણું અસ્તિત્વ જ ખતમ થઈ જશે, કહી દઉં છું. સિગ્નલ પર ભીખ માંગવી પડશે. લગ્ન રહેવા દે, પ્લાન ચેન્જ કર, પ્લાન બી. લગ્ન નહીં કરાવવા બીજું કોઈ વિચાર તું બેના? હા મમ્મી, રોંગ ડિસિઝન લઈશ તો હેરાન થવું પડશે. બસ કરો, મારે કંઈ જ સાંભળવું નથી. હું નક્કી કરી ચૂકી છું, ગીતા અને વિજયના લગ્ન થશે, અને એ પણ આજે જ. મમ્મી, તું ગમે તે કહે પણ આવું શક્ય નથી. તું આટલી જીત કેમ કરે છે? સમજ મમ્મી, ડોક્ટરે કીધું તું પપ્પાજી સ્વસ્થ થઈ જશે, પણ પછી અચાનક કોમામાં જતા રહ્યા. પપ્પાજી એટલી ખરાબ સ્થિતિમાં છે અને તું ઈચ્છે છે અમે લગ્ન કરીએ? પણ ગીતા, એમણે જ તમે લગ્ન કરી લો એવો લેટર લખ્યો છે ને? હા ગીતા, આવા સમયે એમની ઈચ્છા પૂરી કરવી જોઈએ, એ તારી ફરજ છે. જમાઈરાજ, તમે જેને સમજાવો. ના સાસુમાં, ગીતાએ યોગ્ય નિર્ણય લીધો છે, હું એની સાથે છું. પપ્પા આવી સ્થિતિમાં હોય ત્યારે અમે લગ્ન ન જ કરી શકીએ. મમ્મા. હલો મમ્મા. અત્યારે તું ક્યાં છે વિજય? ગીતાના ઘરે છું હું મમ્મા. શું થયું? સારું, ગીતાને ફટાફટ તૈયાર થવાનું કહી દે, આજે તમારા લગ્ન થશે. આ તું શું કહે છે મમ્મા? આજે મારા અને ગીતાના લગ્ન થશે? હા વિજય, આજ તારા પપ્પાનું સપનું છે, એટલે હું પણ નથી ઈચ્છતી કે તમે લોકો વધારે સમય રાહ જુઓ. તમારા લગ્ન આજે જ થશે. મમ્મા, નો મમ્મા. મારી વાત માન વિજય. મમ્મા, હું તારી ચિંતા સમજી શકું છું, તું સમજવાનો પ્રયત્ન કર ને મમ્મા. સમજવાની જરૂર તારે છે વિજય, પણ તું આ બધું નહીં સમજે. સર, ગીતાને ફોન આપ. ગીતા. હેલો સાસુમા. ગીતા, તમારા લગ્ન આજે જ થશે બેટા. સાસુમા, તમે આવું કેવી રીતે કહી શકો? જો, તારા સસરાજીની ઈચ્છા પૂરી કરવી એ મારી ફરજ છે, અને મને પણ લગ્ન અટકાવી રાખવાનો કોઈ શોખ નથી. તમારે મારી વાત માનવી જ પડશે. ના સાસુમા,
આવી પરિસ્થિતિમાં અમારી લગ્ન કરવાની જરાય ઈચ્છા નથી. જો તારા સસરાજીનું સપનું પૂરું કરવું એ મારી ફરજ, અને એ પણ ઈચ્છતા હતા કે તમારા લગ્ન જલ્દીમાં જલ્દી થઈ જાય.